અંકલેશ્વરની રાજીપલા ચોકડીથી જીઆઈડીસીને જોડતા માર્ગ ઉપર રોડની મરમ્મતની કામગીરી ન થતા ભારે વાહનોની અવર જવરને અટકાવવા માટે અને રોડની કામગીરી પુનઃ શરૂ થાય તે માટે વિરોધના ભાગરૂપે સ્થાનિકો દ્વારા લોખંડની એંગલો લગાડી દેવામાં આવી હતી. જો કે ગત રોજ કોઈક અજાણ્યા ઈસમો દ્વારા આ લોખંડની એંગલ તોડવાનો પ્રયાસ કરાયો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક રેલવે ક્રોસિંગ પાસે ભારે વાહનોની અવર જવર અટકાવી શકાય તે માટે સ્થાનિકોએ લગાડેલ એંગલોને તોડવામાં આવ્યો હોવાના પ્રયાસને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ એંગલ તૂટી શકી ન હતી. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી જીઆઈડીસીને જોડતા એક માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ હતી. ભારે વાહનોની અવર જવર અને વરસાદી ઋતુમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ રસ્તાનું ધોવાણ થયું હતું. જોકે ત્યારબાદ ભારે વાહનોની સતત અવર જવરને પગલે રોડ ઉપર મસ્ત મોટા બે બે ત્રણ ત્રણ ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા હતા. અનેકો વખત સ્થાનિકોની રજૂઆત છતાં રોડ રસ્તા બન્યા ન હતા. જ્યારે થોડા દિવસ અગાઉ સ્થાનિકોએ વિરોધ કરીને આ રસ્તા ઉપર પાળ બાંધીને રસ્તો બંધ કરી દીધો હતો, ત્યારે વહીવટી તંત્ર સાથેની વાતચીત દરમિયાન વહેલી તકે આ રસ્તો બનાવી દેવામાં આવશે તેવી વાત થતા અંતે વિરોધ સમેટાયો હતો. જોકે ત્યારબાદ પણ રસ્તો ના બનતા અને ફક્ત દુરુડવાની સમસ્યાને પગલે પાણીનો છંટકાવની કામગીરી જ કરવામાં આવતા રોષે ભરેલા સ્થાનિકોએ વહેલી તકે રસ્તો નહીં બને તો એંગલો લગાડવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ તેમ છતાં રસ્તો ના બનતા સ્થાનિકોએ ભારે વાહનો પસાર ન થાય તે માટે લોખંડની એંગલો મારી દીધી હતી. થોડા દિવસ અગાઉ લગાવેલા એંગલને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. ટ્રાન્સપોર્ટરો અને અન્ય વાહન ચાલકોને અહીંયાથી પસાર થવામાં ભારે હાલાકી પડતી હોય અને 3-4 કિલોમીટરનો અંતર કાપીને વાલિયા ચોકડી થઈને ત્યારબાદ જીઆઈડીસીમાં પ્રવેશ કરવો પડે છે. ત્યારે આ જીઆઈડીસીને જોડતો એક મુખ્ય માર્ગ પણ હોય જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે જ્યાં સુધી રસ્તો ના બને ત્યાં સુધી આ એંગલો નહીં હટે તેવી જીદ ઉપર બેઠેલ સ્થાનિકોએ એંગલો લગાડી રાખી છે. ત્યારે હવે આ એંગલો લગાડ્યા બાદ રોડ રસ્તા બનશે તેવી આશા સ્થાનિકોને હતી. જો કે કોઈક વ્યક્તિ દ્વારા એંગલો તોડવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિકોનો રોષ વધ્યો છે અને વહેલી તકે રોડ બને તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.